नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे झरणा। पुतिन की जल्लाद कंपनी रशिया ने एक एवी शैतान कंपनी छे जेने दुनिया पुतिन की अदृश्य सेना ना नामे ओळखे छे। ब्रिटन की गुप्तचर एजेंसी ना कहवा मुजब आ सैनिकों की संख्या 1000 थी वधारे छे। पुतिन की जल्लाद कंपनी यूक्रेन में तबाही मचावा फूल एक्शन में छे। टास्क लिस्ट तैयार छे, त्यारे मोटो सवाल ए छे कि बुचा बाद यूक्रेन में हवे नरसंहार पार्ट 2 थवाना छे। पुतिन या जल्लाद कंपनीनुं नाम शुं छे, केवी रीते ते काम करे छे, ते जोईए आजना अमारा स्पेशल रिपोर्ट जंगना जल्लादमां। તેઓ પડછાયાની જેમ આવે છે, કહેર બનીને ત્રાટકે છે, પળવારમાં થઈ જાય છે ગાયબ, પુતિનના તે હન્ટર્સ જેને રશિયાના દુશ્મન દેશો જલ્લાદ કહે છે। રશિયાના દરેક ડર્ટી ઓપરેશનને અંજામ સુધી પહોંચાડવાનું કામ કરે છે। તેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અદૃશ્ય સેના કહેવામાં આવે છે। એવી સેના જે કોઈને દેખાતી નથી, ચોરી છુપીથી આક્રમણ કરે છે, પોતાના ટાસ્ક પૂરા કરે છે અને આંખના પલકારામાં ગુમ થઈ જાય છે। આ ખાસ ગ્રુપના સૈનિક પુતિનના એવા વફાદાર કોન્ટ્રાક્ટ કિલર છે જે તેમના એક આદેશ પર જીવ લઈ લે છે અને જીવ આપવા માટે દરેક સમયે તૈયાર રહે છે। ટાસ્ક ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, તેને પૂરો કરીને જ ઝંપે છે। યુક્રેનના બેટલ ગ્રાઉન્ડમાં તેમની હાજરીના પુરાવાએ આખી દુનિયામાં સનસની ફેલાવી દીધી છે। બ્રિટનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે રશિયાએ આવા 1000થી વધુ ખૂંખાર ફાઇટરને યુક્રેનમાં મોકલ્યા છે। પુરાવા નંબર 1, પુરાવા નંબર 2, જે તસવીરોને તૈનાતીનો પુરાવો કહેવામાં આવે છે તેમાં સૈનિક વર્દી પર જે લોગો લાગ્યો છે તે વેગનર ગ્રુપનો છે। વેગનર ગ્રુપને પુતિનની પ્રાઇવેટ આર્મી કહેવામાં આવે છે, જેમના હાથમાં AK-15 રાયફલ। આ રાયફલનો ઉપયોગ રશિયાની સ્પેશિયલ ફોર્સ કરે છે। આ ફાઇટર રેડિસન પાર્ક ઇન હોટલ સામે ઊભો છે જે યુક્રેનના ડોનેસ્કમાં છે। દાવો છે કે યુક્રેનમાં આવા 1000થી વધુ ફાઇટર ઘૂસી ગયા છે। ડોનેસ્કમાં વેગનર ગ્રુપની તૈનાતી યુક્રેન યુદ્ધની તસવીર બદલી શકે છે। યુક્રેનમાં વેગનર ગ્રુપની હાજરીનો અર્થ એ છે કે રશિયાએ પોતાનો માસ્ટર સ્ટ્રોક રમી દીધો છે, એવો માસ્ટર સ્ટ્રોક જેનાથી આખા યુરોપ અને અમેરિકામાં હાહાકાર છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનના બૂચાથી પણ મોટી તબાહી લાવવા માટે વેગનર ગ્રુપને લીલી ઝંડી આપી દીધી છે। આ દાવા મુજબ જંગમાં યુક્રેનના સૈનિકોને ધૂળ ચાટતા કરવા માટે પુતિને પોતાની પ્રાઇવેટ આર્મીને છુટ્ટો દોર આપી દીધો છે। વેગનર ગ્રુપ રશિયામાં પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સની એક સિક્રેટ એજન્સી છે। રશિયામાં તેને પ્રાઇવેટ મિલિટરી કંપની કહેવામાં આવે છે, પણ તેનું કામ એકદમ ખાનગી ઉદ્દેશ માટે નથી। યુક્રેન યુદ્ધ શરૂ થતા પહેલા જ પુતિને વેગનર ગ્રુપને યુક્રેન બોર્ડર સુધી પહોંચવાનો ઓર્ડર સાઇન કરી દીધો હતો। યુક્રેન યુદ્ધ પહેલા વેગનર ગ્રુપ આફ્રિકામાં તૈનાત હતું,
પુતિનના એક ઇશારા પર વેગનર ગ્રુપ આફ્રિકાથી યુક્રેન સરહદ પર ચાલી નીકળ્યો. 24 ફેબ્રુઆરીના રોજ જ્યારે રશિયાએ ત્રણેય બાજુથી યુક્રેન પર હુમલો કર્યો તો પુતિનની પ્રાઇવેટ આર્મી પણ તેમાં સામેલ હતી. બેલારૂસના રસ્તે રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો. હુમલામાં રશિયાની સાથે સાથે ચેચેન ફાઇટર અને વેગનર ગ્રુપ પણ સામેલ હતો. બેલારૂસથી કીવ તરફ આગળ વધી રહેલી રશિયાની સેનાએ હોસ્તોમલ એરપોર્ટ પર પણ ભારે તબાહી મચાવી. હોસ્તોમલ એરપોર્ટને રેડ આર્મીએ પોતાના કબજામાં લઈ લીધું હતું, પણ કબજો કરવા માટે કેટલી ભીષણ લડાઈ થઈ તેને અમારા સંવાદદાતા અરુણ સિંહના ઓન ધ સ્પોટ રિપોર્ટથી સમજો. देखिए ये मंजर जो है वो दर्शकों को देखना जरूरी है कि किस तरह से दुनिया का सबसे बड़ा मालवाहक विमान यानी सामान ढोने वाला दुनिया का सबसे बड़ा विमान जिसको एंटोनोव AN-225 मरिया कहते थे वो पूरी तरह से बर्बाद हो गया. मैं आपको तस्वीरें दिखा रहा हूँ. ये हॉस्टोमेल एयरपोर्ट है और एयरपोर्ट के हैंगर में ये दुनिया का सबसे बड़ा विमान जिसे यूक्रेन अपनी शान कहता था, फख्र से कहता था यूक्रेन की इतना बड़ा विमान किसी ने कभी बनाया नहीं है, वो विमान आपको दिखाई दे रहा है. विजय कमल देव जल्दी से आइए नज़दीक और दिखाइए कि किस तरह से ये विमान पूरी तरह से जमींदोज हो गया है. कितना बड़ा विमान है अगर हमारे दर्शक देख पा रहे होंगे तो ये कई मीटर का विमान है. इसकी विंग ही देखिए आप, लगभग 100 से 125 फुट की इसकी विंग ही है. और दूसरी तरफ ये विमान का अगला हिस्सा है जिसको पूरी तरह से बर्बाद कर दिया गया है. इस हिस्से में पायलट बैठा करते थे लेकिन ये हिस्सा पूरी तरह से क्षतिग्रस्त हो गया है. मैं आपको तस्वीरें दिखाता हूँ, जरा देखिए. रूस ने टैंक से, गोले से, बम बारूद से पूरी तरह से बर्बाद कर दिया है इस एंटोनोव 225 जो इसका दुनिया का सबसे बड़ा मालवाहक विमान है. હોસ્તોમોલ એરપોર્ટની લડાઈમાં યુક્રેનની સેનાએ રશિયાનો જબરદસ્ત મુકાબલો કર્યો હતો. રશિયાની 12થી વધુ ટેન્કો તબાહ કરી દીધી હતી, બખ્તરબંધ ગાડીઓને નિશાન બનાવી હતી. यहाँ उन्होंने पहले कब्जा किया, यहाँ पर उन्होंने बेस बनाया, यहाँ पर उन्होंने अपनी आर्मर्ड व्हीकल को उतारे, यहाँ पर उन्होंने अपने टैंक उतारे, यहाँ पर अपने साजो सामान उतारे, यहाँ पर उन्होंने रसद उतारी. इस पूरे हवाई अड्डे को उन्होंने अपने कब्जे में ले लिया था. और कोशिश मैं कर रहा हूँ आपको दिखाने के लिए. ये देखिए एक टैंक और भी है यहाँ पर. ये टैंक देखिए, ये भी पूरी तरह से ख़त्म हो गया है, जल गया है. इसके अलावा वी जो साइन होता है, वी साइन जो होता है वो रूस के टैंकों का साइन होता है. तो एक और टैंक दिखा रहा हूँ इधर. आप जिधर भी आप देखेंगे आपको चारों तरफ टैंक ही टैंक नज़र आएंगे. આ યુદ્ધમાં વેગનર ગ્રુપના યોદ્ધા સામેલ થયા હતા. કેટલાય દિવસોના યુદ્ધ પછી હોસ્તોમલ એરપોર્ટ પર રશિયાની સેનાએ કબજો કરી લીધો હતો. કબજાના આ યુદ્ધમાં રેડ આર્મી સાથે સાથે પુતિનની પ્રાઇવેટ આર્મીએ ભાગ લીધો હતો. રશિયાના સૈનિકો અહીંથી પાછા જતા રહ્યા છે, પણ પોતાની પાછળ આખા વિસ્તારમાં કેટલાય જીવતા બોમ્બ મૂકી ગયા છે. સંભાલ સંભાલ કે ચલના પડેગા ક્યુંકી લાઈવ ગોલે દેખીએ. યે છોટે 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 એમ્યુનિશન આપકો દિખાઈ દે રહે હોંગે. ये देखिए छोटे से लेके बड़ा तक, ये देखिए टैंक के छोटे छोटे छर्रे जिनको कहते हैं हिंदुस्तान में, वो आपको दिखाई दे रहे हैं. लेकिन किन गोलों से बर्बाद है, देखिए ये छोटी कार्ट्रिज आपको दिखाई दे रही है, ये यहाँ पर भी. लेकिन मैं आपको दिखा रहा हूँ, आपको दिखा रहा हूँ कि किन बड़े गोलों से. अब छोटी मिसाइल्स जो होती हैं या छोटे रॉकेट होते हैं उनके देखिए ये मलबे हैं, वो यहाँ पर फटे हैं. बहुत बुरी तरह से इस विमान को बर्बाद किया गया है. आपको दिखा रहा हूँ मैं कैसे बर्बाद किया गया. बहुत सारे ऐसे गोले हैं और बहुत सारी ऐसी चीजें हैं जो अभी फटी नहीं है, तो इसलिए यहाँ पर संभल संभल के चलने के लिए कहा जा रहा है हमें. બ્રિટિશ ઇન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ સવા મહિના ચાલેલા યુદ્ધ પછી પુતિને વેગનર ગ્રુપને ઉત્તરથી હટાવી દક્ષિણ પૂર્વ યુક્રેનમાં તૈનાત કર્યો છે. ખાસ કરીને ડોનેસ્ક વિસ્તારમાં જ્યાં રશિયાની સેના સાથે મળીને વેગનર ગ્રુપના યોદ્ધા બુચા પાર્ટ 2ને અંજામ આપી શકે છે. વેગનર ગ્રુપને રશિયાની સેનાએ તૈયાર કર્યું છે. આ ગ્રુપને બનાવવાનો ઉદ્દેશ એક જ છે, વ્લાદિમીર પુતિનના ઓર્ડરને જમીન પર લાગુ કરવો, પછી તેના માટે લોહીની નદીઓ કેમ ન વહાવવી પડે. વેગનર ગ્રુપ પૂરી રીતે રશિયાની સરકારના ઇશારે ચાલે છે. આ ગ્રુપના મોટાભાગના યોદ્ધા રશિયાની સેનામાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા સૈનિકો છે. વેગનર ગ્રુપનો સૌથી મોટો બેઝ કહો કે ટ્રેનિંગ સેન્ટર પશ્ચિમ રશિયાના મોકિનમાં છે. મોકિનમાં રશિયાનો મિલિટરી બેઝ છે અને તેની નજીક વેગનર બેઝ છે. રશિયાનું મોકિન ક્રિમિયાથી પણ નજીક છે અને યુક્રેનથી પણ નજીક છે.
ક્રિમિયા પર રશિયાએ જ્યારે કબજો જમાવ્યો હતો આ યુદ્ધમાં પણ વેગનર ગ્રુપના ફાઈટરોએ ખૂબ લોહી વહાવ્યું હતું। વેગનર ગ્રુપનો ટોપ કમાન્ડર અને સંસ્થાપક દિમિત્રી ઉત્કીન રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સી જીઆરયુની સ્પેશિયલ ફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂક્યો છે। વેગનર ગ્રુપનો કબજો પુતિને પોતાના એક માણસને સોંપ્યો છે। પુતિનનો આ ખાસ માણસ રશિયામાં તેના રસોઈયા તરીકે જાણીતો છે, જેનું નામ છે યેવગીની પ્રિગોઝન। યેવગીની પ્રિગોઝન વેગનર ગ્રુપનો માલિક છે। યેવગીની પ્રિગોઝનને રશિયામાં પુતિનના રસોઈયા તરીકે ઓળખવામાં આવે છે। હવે તેના ખભા પર સૌથી મોટી જવાબદારી પુતિનની પ્રાઇવેટ આર્મીની છે। પુતિનના ભાડાના આ સૈનિકો ખૂંખાર સૈનિકોની એક એવી સેના છે જેમાં કોઈ નિયમ કે કાયદા નથી, બસ પૈસાની જ ભાષા સમજે છે। એક અંદાજ મુજબ રશિયાના આ ભાડાના સૈનિકોની કમાણીની વાત કરીએ તો એક સૈનિક 3 મહિનામાં લગભગ 10 લાખ રશિયન કરન્સી રૂબલ કમાય છે, એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 10 લાખ રૂપિયા બરાબર છે। પુતિનની પ્રાઇવેટ સેના તેમના ઇશારા પર કેટલાય દેશોમાં અંડરકવર એજન્ટના રૂપમાં કામ કરે છે, પણ રશિયા તેમને લઈ હાથ ખંખેરી શકે છે। તે પોતાની પ્રાઇવેટ સેનાના અસ્તિત્વને જ નથી માનતું, પણ યુરોપિયન યુનિયન રશિયાની પ્રાઇવેટ સેના વેગનર ગ્રુપ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે। સંયુક્ત રાષ્ટ્રો અને ફ્રાન્સ પણ વેગનર ગ્રુપ પર હિંસાનો આરોપ લગાવતા રહ્યા છે, કારણ છે વેગનર ગ્રુપનો ઇન્ટરનેશનલ ધંધો છે। પુતિનની પ્રાઇવેટ આર્મીની સેવા આમ જ નથી ચાલતી, તેના માટે મોટી રકમ ચૂકવવી પડે છે। વેગનર ગ્રુપના સૈનિકો હાલ મધ્ય આફ્રિકાના દેશમાં મોરચો સંભાળી રહ્યા છે। એક તપાસમાં તે પણ સામે આવ્યું હતું કે રશિયાએ પોતાના પાડોશી બેલારૂસમાં 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન વેગનર ગ્રુપના 200થી વધુ સૈનિક મોકલ્યા હતા। એટલું જ નહીં, રશિયાએ સીરિયામાં પણ ભાડાના સૈનિકો મોકલ્યા હતા। વેગનર ગ્રુપ જે દેશમાં પણ જાય છે પોતાના કામના પૈસા વસૂલ કરે છે। દાવો તો ત્યાં સુધી કરવામાં આવે છે કે રશિયાએ પોતાના ભાડાના સૈનિકો પાસે આઈએસના આતંકીઓ પાસેથી સીરિયામાં ગેસ અને તેલના કૂવા ખાલી કરાવી કેટલાક કૂવા રાખી લીધા છે। હવે તેઓ દક્ષિણ પૂર્વી યુક્રેનમાં લોહીની નદીઓ વહાવવા તૈયાર છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશ એક બ્રેક માટે। યુક્રેનના બુચા શહેરમાં જે થયું તે દુનિયાએ જોયું, બુચાને લઈ યુક્રેનના દર્દને દુનિયાએ અનુભવ્યું, પણ રશિયાનું આ મામલે શું મત છે? બુચામાં જે થયું તેને રશિયાએ પ્રોપોગેન્ડા કહી હાથ ખંખેરી લીધા, જોકે યુક્રેન પર અંતિમ પ્રહાર પહેલા બુચા નરસંહારે પુતિનની ઊંઘ હરામ કરી નાખી છે। જો આ યુદ્ધ છે તો પછી આ શું છે? જો આ વર્ચસ્વનું લોહિયાળ જંગ છે તો આ શું છે? બુચાના રસ્તાઓ પર નજર દોડાવશો તો એવું લાગશે કે મોતે આ રસ્તાઓ પર તાંડવ કર્યું હોય। રસ્તા પર પડેલી આ લાશો કહી રહી છે આખરે તેમનો શું વાંક। ગઈકાલનો હસતો રમતો માણસ આજે એક નંબર બનીને રહી ગયો છે। અતિક્રમણ, અધિકાર, અહંકારથી ઉભી થયેલી સ્થિતિમાં યુક્રેનના બુચા શહેરને સ્મશાનમાં ફેરવી દીધું। જેની તબાહીનું દર્દ યુક્રેનને જ નથી ભોગવવું પડી રહ્યું, આ બરબાદીનો અવાજ રશિયા સુધી પહોંચી ગયો છે। બુચાના ખૂણે ખૂણામાં માત્ર લાશો છે, નિર્દોષ લોકોની લાશો।
દરેક લાશ મોત પહેલા થયેલા અમાનુષી અત્યાચારની સાક્ષી પૂરી રહી છે. તો એવું ના સમજતા કે સામાન્ય નાગરિકોના લોહીના છાંટા રસ્તા પર જ પડ્યા છે. બૂચામાં રાક્ષસી નરસંહારના ડાઘ પુતિનના કપડા પર પણ લાગ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હવે બૂચાનું ભૂત સતાવી રહ્યું છે. બૂચાનું ભૂત, સાચું સાંભળ્યું તમે, બૂચાનું ભૂત. આખરે શું છે બૂચાનું ભૂત જે હવે પુતિનને હેરાન કરી રહ્યું છે? પુતિન બૂચાના ભૂતથી કેવા પરેશાન છે તે બતાવીશું. તે પહેલા બૂચામાં થયેલી બરબાદીને જોઈ લો અને નક્કી કરો કે આજ યુદ્ધ છે. સીધા શબ્દોમાં કહીએ તો પુતિન કસાઈ સાબિત થયા છે. દરેક જગ્યાએ બસ લાશોનો સામનો. મૃતકોમાં મહિલાઓ પણ છે અને બાળકો પણ છે. પિછલે ડેઢ મહિને સે યુક્રેન પર તબાહી બરબાદી ઓર દહેશતગર્દી કા એસા કાલા સાયા મંડરા રહા હૈ કે ઉસને એક ખૂબસૂરત દેશ કો નરક જૈસે હાલાત મે ધકેલ દિયા હૈ. જબ લડાઈ હોતી હૈ તો ઉસકે શિકાર બચ્ચે સબસે જ્યાદા સંખ્યા મે હોતે હૈ ઓર રૂસ કે સૈનિકો ને યુક્રેન મે બચ્ચો કો ભી નિશાના બનાયા જો આજ નહીં તો કલ આગે ચલકર યુક્રેન કે ભવિષ્ય કી નઈ ઇબારત લિખ સકતે થે. રશિયાના સૈનિકો બૂચામાં કંઈ બાકી રાખવા નહોતા માંગતા, જાણે તેમને પોતાની દરેક હરકત માટે મેડલ મળવાનો હોય. અમાનવીયતાનો મેડલ. તેમ છતાં ત્યાં કેટલાક લોકો બચી ગયા જે રડી રહ્યા છે, પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા છે, પુતિનની રેડ આર્મીની બર્બરતા કહી રહ્યા છે. Нашу половину взорвали. Потом стрельба по окнам. Выходите. Олег вышел. Не стреляйте тут мирно. Руки. Мне батько руки вот так. Я за ними следом вышла. Почему вы прячетесь? Я говорю, нам страшно, вы стреляете. Вы не видите, мы русские. У нас георгиевские ленточки. Они все в георгиевских ленточках были. Это не так, что табахи ки интаха сирф Буча шахер ме хи ки гай. यूक्रेन के सबसे बड़े अभेद्य किले कीव के आसपास 50 किलोमीटर के दायरे में लगभग सभी शहरों को जमींदोज कर दिया गया है. कोई इमारत नहीं बची है, खंडहर हो गए हैं शहर. लेकिन इस बीच कुछ लोग अब भी हैं हमारे जैसे, जो पूरी दुनिया को युद्ध की विभीषिका का दृश्य दिखा रहे हैं और हालात बता रहे हैं. તે ઉપરાંત મારિયોપોલની કેટલીક તસવીરો છે જે ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવી છે, જેને જોશો તો ખબર પડશે કે 90% ઇમારતો રશિયાના બોમ્બમારામાં બરબાદ થઈ ગઈ છે. તેવામાં તે વિચારો કે આ શહેર અને અહીં રહેતા લોકોનું શું થયું હતું. ચાર પોઈન્ટ 5 લાખની આબાદી ધરાવતા આ શહેરમાં 3.2 લાખ લોકો શહેર છોડીને ભાગી ગયા છે. અહીં 1.2 લાખ લોકો બચ્યા છે, જેમનો જીવ મિસાઇલો અને વિસ્ફોટો વચ્ચે ઘેરાયેલો છે. ફેબ્રુઆરીમાં આ યુદ્ધ શરૂ થયું, માર્ચમાં ભીષણ થયું અને એપ્રિલમાં હજુ પણ ચાલુ છે. તેવામાં યુક્રેન પુતિન માટે એક ખરાબ સપનું સાબિત થઈ રહ્યું છે. બધા હવે રશિયા સાથે સંબંધ તોડવા માંગે છે. વાત હવે પ્રતિબંધથી આગળ વધી ગઈ છે. બૂચામાં જે થયું તેને યુક્રેન તો શું, આવનારી પેઢીઓ પણ નહીં ભૂલી શકે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે બૂચામાં જે થયું તેની કડક શબ્દોમાં નિંદા કરી છે. જો આવું થાય છે તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ બૂચા જઈને બૂચાના ગુનેગારો વિરુદ્ધ સાક્ષીઓ પાસેથી તેમના નિવેદન લઈ શકે છે, કેમ કે બૂચાથી આવેલી તસવીરો તપાસકર્તાઓને ત્યાં જવાની સીધી પરવાનગી આપે છે. તે ઉપરાંત યુક્રેનની સેનાએ કેટલાક રશિયન સૈનિકોને પણ બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.